બાળ મિત્રો, આપણે આજે ધોરણ 1 ગણિત ગમતના પાઠ્યપુસ્તકમાં ગયા વિડીયોમાં બાદબાકી કરી ગયા. આ પણ બાદબાકી જ છે, પણ નવી રીતે સમજાવેલું છે. જુઓ, અહીંયા 1, 2, 3, 4 અને 5 છે, તો આ 5 લખેલા છે. એમાંથી કે આ માઇનસની નિશાની છે, એટલે શું કરવાનું, આમાં કાઢવાવાળા હોય બરાબર, પ્લસ કરવાવાળા નહીં, પણ 5 માંથી 4 કાઢવાના આપણે. તો આ જે 5 છે એમાંથી 1, 2, 3 અને 4 કાઢી નાખ્યા છે. જુઓ, સરવાળાની આમ ચોકડીની નિશાની કરેલી છે, ચોકડી કરેલી છે, એટલે એ 4 કાઢી નાખ્યા. એટલે કેટલા વધ્યું, તો 1 જ વધ્યું, એટલે અહીંયા જવાબમાં આવશે 1 ને અહીંયા પણ 1. એવી જ રીતે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 છે, તો અહીંયા 6 લખેલા છે. એમાંથી કેટલા કાઢવાના છે, તો 2 કાઢવાના છે, એટલે 2 ઉપર ચોકડી કરેલી છે. બાકીના વધ્યા કેટલા, તો 1, 2, 3 અને 4, તો અહીંયા પણ 4 આવશે અને અહીંયા પણ 4 આવશે. એવી જ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે, ટોટલ કેટલા છે, 9. એમાંથી કેટલા કાઢવાના છે, તો 5 કાઢી નાખવાના. 1, 2, 3, 4 અને 5 કાઢી નાખ્યા. હવે વધ્યા કેટલા, તો 1, 2, 3 અને 4, અહીંયા 4 આવશે અને અહીંયા 9 માંથી 5 કાઢવાના છે, એટલે અહીંયા પણ 4. હવે અહીંયા 1, 2, 3, 4 છે, તો અહીંયા 4 લખેલા છે. એમાંથી કેટલા કાઢવાના છે, 4 કાઢી નાખવાના છે. તો આપણા પાસે શું વધ્યું, કાંઈ જ ન વધ્યું, એટલે શું આવશે, 0. હવે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 છે ટોટલ, એમાંથી કેટલા કાઢવાના છે, 3. તો 1, 2 અને 3 કાઢી નાખ્યા. હવે વધ્યા કેટલા, તો 1, 2, 3, 4 અને 5, તો અહીંયા બોક્સમાં લખવાનું આપણે જવાબમાં 5. એવી જ રીતે અહીંયા બાદબાકી કરો અને જોડો. જો અહીંયા 4 માંથી 2 જાય, તો 2 રહેશે, એટલે 2 સાથે જોડેલું છે. પછી 7, તો અહીંયા ગણે આપણે 7 રાઉન્ડ કરવાના. 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાંથી કેટલા કાઢવાના છે, 2, તો 2 કાઢી નાખવાના. હવે કેટલા વધ્યા એ ગણવાના, તો 1, 2, 3, 4 અને 5, તો અહીંયા 5 લખી દેવાના. એના પછી 9 માંથી 1 જાય, તો 8 વધશે. 5 માંથી 1 જાય, તો 4. હવે અહીંયા 6, તો 1, 2, 3, 4, 5, 6, 6 માંથી કેટલા કાઢવાના છે, 3 કાઢી નાખવાના. તો 1, 2 અને 3, આ 3 કાઢી નાખ્યા. હવે વધ્યા કેટલા, 1, 2 અને 3, તો અહીંયા લખવાનું 3. આ 7 છે, 7 માંથી 1, 2, 3, 4, 5, 6, 7, 7 માંથી 1 કાઢી, બાકી કેટલા વધ્યા, તો 1, 2, 3, 4, 5, 6, 5 માંથી 0 જાય, તો 5, એટલે 5 માંથી કાંઈ કાઢવાનું નથી. એવી જ રીતે અહીંયા 9 માંથી 5 જાય, તો અહીંયા 9 પહેલાં રાઉન્ડ કરવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એમાંથી કેટલા કાઢવાના છે, 5, તો 1, 2, 3, 4 અને 5 કાઢી નાખ્યા. હવે વધ્યા કેટલા, 1, 2, 3 અને 4, તો અહીંયા 4 લખી દેવાના. પછી 8 માંથી 2 કાઢશો, એટલે 6, 7 માંથી 4 કાઢશો, એટલે 3, 8 માંથી 0 જશે, તો 8, 5 માંથી 3 કાઢશો, એટલે 2, 8 માંથી 3 કાઢશો, એટલે 5, અને 7 માંથી 7 જશે, તો 0. 7 માંથી 7 એ 7 કાઢી નાખીએ, એટલે 0. હવે શું કરવાનું છે, જોડવાનું છે. આ 5 છે, તો એને 5 સાથે જોડશું. 8 છે, એને 8 સાથે જોડવાનું. 4 છે, એને 4 સાથે જોડવાનું. 3 છે, એને 3 સાથે. 6 છે, એને 6 સાથે. 5 છે, તો એને 5 સાથે જોડવાનું. એના પછી આ બાજુ 4 છે, તો 4 સાથે. પછી 6, 3, 8, 2, 5 અને 0 બરાબર. એવી જ રીતે બાજુમાં બાદબાકી કરવાનું છે. 4 માંથી 2 જાય, તો 2 આપેલા છે. પછી 5 છે, તો 5 રાઉન્ડ કરવાના. 1, 2, 3, 4 અને 5, 5 માંથી કેટલા કાઢવાના છે, તો 2 કાઢી નાખવાના. બાકીના વધ્યા કેટલા, 1, 2 અને 3, અહીંયા બોક્સમાં લખવાનું 3. એના પછી 7 માંથી 7 જાય, તો 1, 2, 3, 4, 5, 6, 7, 7 માંથી 7 કાઢી નાખવાના છે. 1, 2, 3, 4, 5, 6 અને 7, તો કાંઈ જ ન વધ્યું, એટલે આવશે 0. પછી 8 છે, તો અહીંયા 8 રાઉન્ડ કરવાના. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 8 માંથી કેટલા કાઢવાના છે, 4, તો 1, 2, 3, 4 કાઢી નાખ્યા. હવે વધ્યા કેટલા, 1, 2, 3 અને 4, એ લખવાનું 4. પછી 3 છે, તો 1, 2, 3, 3 માંથી 1 કાઢવાનું છે. 1 કાઢી નાખ્યો, હવે વધ્યા કેટલા, તો 1 અને 2,
चार माथी जीरो जाए तो चार, छ माथी पांच जाए तो एक। एवी ज रीते नीचे बे माथी जीरो जाए तो बे वधशे, पछी नौ छे तो नौ राउंड करवाना, एमांथी सात काढ़ी नाखवाना। तो एक बे त्रण चार पांच छ सात काढ़ी नाख्या, हवे वध्या केटला तो एक अने बे, अहीं लखवानुं बे। त्रण माथी जीरो जाए तो त्रण, आठ माथी आठ जाए तो जीरो, बधा जशे बराबर, आठ आठ छे एमांथी आठे आठ जाए एटले जीरो। पछी छ छे तो एक बे त्रण चार पांच छ, छ माथी केटला काढ़वाना छे चार, तो एक बे त्रण चार काढ़ी नाख्या, हवे वध्या केटला तो बे, चार माथी बे जाए तो बे। एवी ज रीते पाछळ खूटतो अंक लखवानो छे, जेम आपे सरवाड़ा में करी गया एवी ज रीते, आठ छे तो अहीं आठ राउंड करवाना पहेला, અહીં આઠ છે તો પેલા આઠ રાઉન્ડ કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠમાંથી કેટલા કાઢી નાખવાના છે તો સાત કાઢી નાખવાના, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, હવે વધ્યા કેટલા એક, તો એ આપણે બોક્સમાં લખવાનું એક। એના પછી પાંચ છે તો પાંચમાંથી એક કાઢી નાખવાનો, તો એક બે ત્રણ ચાર પાંચ, પાંચમાંથી કેટલા કાઢવાના એક, બાકીના કેટલા વધ્યા તો એક બે ત્રણ અને ચાર, તો અહીંયા લખવાનું ચાર। એના પછી અહીંયા ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે, હવે આ ત્રણ છે એમાંથી ત્રણે ત્રણ કાઢી નાખવાનો, તો શું વધશે તો જીરો। એના પછી નવ છે, નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવમાંથી બે કાઢી નાખવાના, એક અને બે, હવે વધ્યા કેટલા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો અહીંયા લખવાનું સાત। એવી જ રીતે બાજુમાં જુઓ પાછળની સંખ્યા અને જવાબ આપેલો છે, તો શું કરવાનું, આ બેનો સરવાળો કરવાનો, આ બેનો સરવાળો એટલે ત્રણ પછી ચાર અને પાંચ, એટલે અહીંયા આવશે પાંચ। અહીંયા જુઓ આ બે સંખ્યા આપેલી છે એટલે આનું શું થશે, સરવાળો થશે એટલે પાંચ પછી છ સાત આઠ, તો અહીંયા આવશે આઠ। એવી જ રીતે અહીંયા બે છે, અહીંયા જીરો છે, તો શું કરવાનું, અહીંયા બે આવશે, બેમાંથી બે જાય તો જીરો। અહીંયા સાત છે અને અહીંયા બે છે, તો આનું શું થશે, સરવાળો એટલે સાત આઠ અને નવ, અને નવમાંથી બે જશે એટલે ઓટોમેટિક તમારો જવાબ સાત આવી જશે। તો પાઠ્યપુસ્તકમાં તમને આટલું પૂર્ણ કરવાનું છે।